સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ ઝાલાવડ પ્રદેશમાં મોરી પાસે રામપરા ગામ છે આ ગામમાં દરજી જ્ઞાતિના ભક્ત ભગવાન શ્રી સ્વામિનારાયણના અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત રહેતા હતા એક વખત તેઓ ધન કમાવા મુંબઈ ગયા ત્યાં પણ તેઓ નિયમ ધરમ પાળતા તથા નિત્ય પૂજા પાઠ કરતા થોડા સમય પછી તેઓ દરિયાઈ માર્ગે ગુજરાત આવવા નીકળ્યા વહાણમાં બેઠા વહાણ બહુ જ મોટું હતું અન્ય પ્રવાસીઓ પણ ઘણા હતા જેવું વહાણ મધરી આવ્યું તે અચાનક જ દરિયાઈ તોફાન શરૂ થયું વહાણ આમ તેમ ડોલવા લાગ્યું પર્વત જેવા મોટા મોજા ઉછળતા હતા સઢ હતા તે પણ એક પછી એક તૂટી ગયા આથી વહાણમાં બેઠેલા સૌને મૃત્યુ નજીક આવ્યું હોય એવું લાગવા લાગ્યું વહાણના ખલાસીઓએ કહ્યું કે હવે બાજી અમારા હાથમાં નથી આ તોફાનમાં અમે માર્ગ પણ ભૂલી ગયા છીએ ગાઢ અંધારું છે અને દિશા સૂરતી નથી એટલે હવે વાહન ઉગરે એવી અમને આશા નથી તમે સૌ પોત પોતાના ઈષ્ટદેવને સંભાળો આ સાંભળી સૌ મોતથી પોતાને ઉગારવા માટે પોતાના ઈષ્ટદેવને પોત પ્રાર્થના કરવા લાગ્યા માંડાણ ભગત પણ વહાણમાં બેઠેલા બધાને ઉગારવા માટે તાળી પાડી અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરવા લાગ્યા તેઓએ બીજાને પણ કહ્યું જો તમારે ઉગરવું હોય તો સ્વામિનારાયણનું ભજન કરો આજ કઈકાળમાં તેઓ બિરાજે છે કોઈ કહે કે તારા સ્વામિનારાયણ એક જ સાચા છે તો માંડન ભગત કહે કે બીજા સાચા છે પણ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે પ્રગટથી કામ થાય તેવું પરોક્ષથી ન થાય પ્રગટ અગ્નિથી રસોઈ પાકે વાત કરે કંઈ ન થાય પ્રગટ સૂર્યથી અંધારું ટળે ચિત્રામયના હજારો સૂર્ય હોય જેટલો પ્રકાશ ન આપે માટે પ્રગટનું ભજન કરો તો આપણે સૌ ઉગરી જશું પ્રગટ પ્રત્યક્ષ ભગવાન સ્વામિનારાયણ આપણી જરૂર રક્ષા કરશે બધાએ માંડવી ભગતને કહ્યું કે જો આપણા સૌનું રક્ષણ કરે તો સ્વામિનારાયણ ભગવાન સાચા એવું અમે માનીએ એમ તારા સ્વામિનારાયણ ભગવાન આ વહાને ઉગારી લે તો બધા અમે એમના આશ્રિત થઈ જઈએ ભગતે સૌને ધૂનમાં જોડી દીધા સૌ આરતનારથી ભજન કરવા લાગ્યા કે હે સ્વામિનારાયણ તમે આવો ને ઉગારો એ જ વખતે કોણ જાણે કેમ વાહનને કોઈએ ઉંચકી લીધું હોય એમ પાણીની સપાટીથી દસ ગજ ઊંચું આકાશમાં ચાલવા લાગ્યું નીચે ગાંડો તોર દરિયો ગાજતો હતો ઊંચે ઉછળતા જળના મોજા પણ વહાને સ્પર્શી શકતા નહોતા ધીમે રહી અને વહાને કોઈએ કિનારે મૂકી દીધું સૌ જોતા હતા કે વહાણને ઝીલી અને કોઈ આકૃતિ છબાછબ પાણીમાં ચાલતી હતી અંધારું ઘનઘોર હતું સૌએ અનુભવ્યું કે આ પ્રગટ સ્વામિનારાયણનો પ્રતાપ છે બધા કહે કે હે સ્વામિનારાયણ તમે દર્શન આપો ત્યાં જ પ્રકાશ પ્રકાશ થઈ ગયો એમાંથી ભગવાન શ્રી સ્વામિનારાયણ જરિયાની વસ્ત્રોમાં છોગલાધારી પાઘે સૌને દર્શન દીધા એ જાણે બસો ગજ ઊંચા હોય એવા દેખાણા ભગવાન શ્રી હરિએ જ બે હાથે વહાણને ઉચકી કિનારે મૂકી દીધું એવી સૌને પ્રતીતિ કરાવી સૌના અંતરમાં આનંદ સમાતો નહોતો હાશ હેમખેમ પહોંચ્યા ઘોઘા બંદરે વહાણ લાંગર્યું સૌ નીચે ઉતર્યા સૂર્ય ઊભું ઊભું થઈ રહ્યો હતો સૌએ માંડા ભગતને પગે લાગી કહ્યું ભગત તમે સાચા ને તમારા સ્વામિનારાયણ ભગવાન પણ સાચા અમને સ્વામિનારાયણ ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરાવજો એમ કહી અને સૌ છૂટા પડ્યા માંડણ ભગતે સૌને ઊભા રાખી કહ્યું કે ભગવાન સ્વામિનારાયણના ગઢડામાં દર્શન થશે આલસ સમયો આવી રહ્યો છે સૌ જન્માષ્ટમી ઉપર ગઢડા આવજો પછી સૌ પોત પોતાના ગામ ગયા જન્માષ્ટમી સૌને યાદ હતી પોતાના જીવનદાતાનું શરણું લેવા સૌ આતુર હતા જન્માષ્ટમી સમય ઉપર માંડણ ભગત ગઢડા પહોંચી ગયા હતા સૌ ગઢડે પહોંચ્યા અને ભગવાન શ્રીહરિના પ્રત્યક્ષ દર્શન થયા ત્યારે સૌના અંતર ઠરી ગયા વર્તમાન ધારણ કરી સૌ આશ્રિત થયા મુક્તાનંદ સ્વામી જેવા સદ્ગુરુ સંતો મર્યા સવ્ય કથા વાર્તા સંત સમાગમ કરી અને દઢ નિશ્ચય કર્યો માંડણ ભગતે એક પછી એક સૌ સંતોની ઓળખાણ કરાવી આમ એક ભક્તના નિશ્ચયના બળથી ભગવાન શ્રી હરિએ વહાણમાં રહેલા સૌ મુસાફરોની રક્ષા કરી અને પ્રગટ પુરુષોત્તમનો આશ્રય કરાવી બહુ સાગર તાર્યા જય સ્વામિનારાયણ